नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। पाठ 12 वनस्पति में प्रजनन के जेमा आपने જોવાનું છે લિંગી પ્રજનન। લિંગી પ્રજનનમાં આપણે આગળ જોયું તો લિંગી પ્રજનનમાં શ્રીકેસર, કુકેસર તેમજ વનસ્પતિ જે પુષ્પો છે એના ભાગો છે, પરાગાશય, પરાગાશક છે, તંતુ છે, એ બધી આપણે વાત કરી ચૂકી આગળ કે લિંગી પ્રજનન માટે જે જરૂરી છે પુષ્પોના અંગો એના વિશેની આપણે વાત કરી હતી। પરંતુ કઈ રીતે લિંગી પ્રજનનમાં જે પુષ્પોની પરાગરજ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એ હવે આપણે જોવાનું છે કે જે પરાગાશયમાંથી નીકળે છે નર જન્યુ તે અંડકમાં આવેલા માદા જન્યુ મતલબ કે અંડકોષ સુધી કેવી રીતે પહોંચે છે। તો કે કેવી રીતે પહોંચે? પરાગનયનની પ્રક્રિયાથી પહોંચે। પરાગનયન દ્વારા પરાગરજ છે મતલબ કે નર જન્યુ છે એ માદા જન્યુ સુધી પહોંચે છે। એક છોડમાંથી પહોંચે કે બીજા છોડમાંથી, એટલે મતલબ એક છોડમાંથી એક પોતાના છોડ ઉપર પડે, અથવા તો જે છોડ છે ધારો કે ગુલાબનો છોડ અહીં છે તો ઈ ફૂલ જાસૂદનું છે, જાસૂદ હોય કે ઈ જાસૂદનું ફૂલ છે એમાંથી પરાગરજ ઉડી અને બીજા છોડ મતલબ કે બીજા જાસૂદના છોડ પર જઈને પડે। એ બધી પ્રક્રિયા હોય તો કે પરાગનયન દ્વારા થાય છે। જુઓ પેજ નંબર 137 પર પરાગનયન પોલિનેશન, ઇંગ્લિશમાં શું કહેવાય છે? પોલિનેશન। સામાન્ય રીતે પરાગરજ સખત અને રક્ષણાત્મક કવચ ધરાવે છે, પણ અગાઉ જ જોઈ ગયા કાલના વિડીયોમાં કે પરાગરજ છે એ કેવું ધરાવે, કવચ કેવું ધરાવે છે, સખત હોય અને રક્ષણાત્મક હોય છે કે સુકાઈ જતા એ અટકાવે, મતલબ કે સુકાઈ નહીં લાંબો ટાઈમ સુધી સુધી એ ટકી રહે છે। પરાગરજ ભૂકી હોવાને કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે। કેવી હોય છે? તો કે હલકી હોય છે, અને હલકી હોય એટલે શું થાય? તો કે પવન હોય કે પાણી હોય કોઈ પણ દ્વારા શું થઈ શકે? વહન પામી શકે છે। વહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, પાણીમાં પણ જઈ શકે અને પવન દ્વારા પણ ઉડી શકે છે। જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને દેવોના શરીર પર પરાગરજ લઈને જાય છે। જીવજંતુઓ હોય, અમુક જીવજંતુઓ વૃક્ષ પર જાસૂદનું ફૂલ હોય, ફૂલમાં બહુ બેસે તો એ શું કરે? ન્યાયી બેઠા હોય તો એ બેસે એટલે એમાં પરાગરજ છૂટી જાય એના શરીર ઉપર, તો પછી એ ન્યાયથી ઉડીને ક્યાં જાય? બીજા છોડ પર જઈને બેસે, બેસે તો ન્યાયી પરાગરજ ફૂકે એટલે શું થાય? ન્યા નર જન્યુ અને માદા જન્યુ ફલિતાન થઈ, ફલન થઈ અને શું થઈ જાય છે? નવા છોડનું સર્જન થાય છે। કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય છે, તો પરાગાશયમાંથી પરાગરજનું પરાગાશન તરફનું વહન એને શું કહેવાય? પરાગનયન કહેવાય। પરાગાશયમાંથી પરાગરજનું પરાગાશન તરફ વહન, આપણે આ કાલ જોયું હતું કે પરાગાશય છે એ કેમ આવે? તો કે કુકેશરમાં ધરાવે છે, મતલબ જે માદા પર નર જન્યુ ધરાવે છે તે, તો એ પરાગાશયમાંથી ક્યાં જાય? પરાગાશયમાંથી શું? તો કે પરાગરજ, પરાગરજ શેમાં જાય? તો કે શ્રીકેશરના પરાગાશન, પરાગાશયમાંથી પરાગરજ પરાગાશન તરફ વહન પામે, કી તરફ વહન પામે? પરાગાશન, પરાગાશન કયો ભાગ છે, કેનો ભાગ છે? તો કે શ્રીકેશરનો ભાગ છે। કાલે જ આપણે એના ભાગો વિશે જોયું, કુકેશર અને શ્રીકેશર, અને આ ભાગ છે કેનો ભાગ છે? તો કે કુકેશર। કુકેશરમાંથી જે પરાગરજ છૂટી પડે છે એ ક્યાં જાય છે? તો કે પરાગાશન તરફ, તો એ વહન છે એને શું કહેવાય? પરાગનયન કહેવાય છે। વ્યાખ્યા આવે છે પરાગાશયમાંથી પરાગરજ પરાગાશન તરફ, જો બધું પરાગરજ લાગે છે એટલે કન્ફ્યુઝન થવું ન જોઈએ। પરાગાશય કે જે કુકેશરનો ભાગ છે એમાંથી પરાગરજ છૂટી પડે, કી તરફ વહન પામે? પરાગાશન તરફ વહન પામે, એ પ્રક્રિયાને શું કહે છે? પરાગનયન કહે છે। જો તે જ પુષ્પ પર પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે। એક પુષ્પના પરાગાશયમાંથી મતલબ જે સ્ત્રી કુકેશરનો ભાગ છે પુષ્પનો, ન્યાથી પરાગરજ છૂટી પડી અને તે જ પુષ્પ મતલબ ધારો કે કોઈ પણ એક જાસૂદનું છોડ છે આપણી પાસે, એનું ફૂલ છે ડાળથી, એક ડાળીમાંથી પુષ્પનું ફૂલ છે એમાંથી પરાગરજ છૂટી પડી અને એના એ જ પુષ્પ પર પડે, એ જ પુષ્પ પર પડે ત્યારે શું થાય? મતલબ એના એક પુષ્પના પરાગાશન પર સ્થાપિત
છોડ ઉપર એને શું કહ્યું કહેવાય, બીજાંગોણ થઈને નવો છોડ ઉપર થાય, તો એ કયું સ્વપરાગને એમ થયું. પરંતુ જો એક જ પુષ્પની પરાગરજ પરાગાશયમાંથી તે જ છોડના બીજા પુષ્પ, જાસૂદનો છોડ છે પરંતુ એ બીજું છોડ બીજી જગ્યાએ વાવેલું હોય જાસૂદનું છોડ અહીંયા, અથવા તો તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાશય પર સ્થાપિત થાય તો તેને શું કહેવાય, પર પરાગનયન કહીએ છે. દેશલિયા સ્વપરાગનયન કેવી કહેવાય, એક જ પુષ્પ એ યાદ રાખવાનું કે જાસૂદનું, આપણે ઉદાહરણ લઈએ જાસૂદનું કે જાસૂદનું પુષ્પ છે ધારો કે, તો એની એક ડાળીમાંથી ફૂલમાંથી પરાગરજ છૂટી પડી અને એના એ જ બીજા પુષ્પના પરાગાશય પર, એ જ ઝાડો મતલબ છોડ, એ જ છોડના બીજા પુષ્પના પરાગાશય પર જો એ પરાગરજ સ્થાપિત થાય તો એને સ્વપરાગનયન કહે છે. પરંતુ એ જ ફૂલ લઈ છોડ આપણે લઈએ અને એમાંથી પરાગરજ છૂટી પડી એના જેવા બીજા છોડ બીજી જગ્યાએ હોય એ છોડ, અથવા તો એના જેવા કોઈ બીજા અન્ય છોડ, જાસૂદનું જ છોડ અથવા તો બીજું અન્ય છોડ પર જઈ અને સ્થાપિત થાય પરાગરજ તો તેને પર પરાગનયન કહે છે. એટલે યાર જો પરાગાશય હોય એમાંથી પરાગરજ છૂટી થાય અને ક્યાં સ્થાપિત થાય તો કે પરાગાશય, પરાગાશય જે ગાંઠ જેવી રચના હોય છે વચ્ચોવચ્ચ જોવા મળે એને શું કહેવાય, પરાગાશય. પરાગાશય હોય ધારો કે આ પરાગરજ, આ ફૂલ છે એની પરાગરજ અહીંથી છૂટી પડી અને એના એના જે ફૂલ છે એના જ પરાગાશય પર સ્થાપિત થાય તો એ સ્વપરાગનયન. પરંતુ આવું બીજું ફૂલ હોય અહીંથી પરાગરજ છૂટી પડી અને અહીંયા આવે બીજા પરાગાશય પર, મતલબ બીજા ફૂલના પરાગાશય પર આવે તો એને શું કહેવાય, પર પરાગનયન કહે છે. હવે સમજાઈ ગયું, તમારી બુકમાં પણ આકૃતિ આવેલી છે, જુઓ જુઓ શું કહે છે આગળ કે એક જ પુષ્પ તે જ પુષ્પ પર પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેવા જે તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય તો તેને પર પરાગનયન કહે છે. ચિત્ર તમને આપેલું છે, અંકુરિત પરાગરજ છે, પરાગ નલિકા પણ છે, પરાગ ફલિતાંડનું નિર્માણ કઈ રીતે થાય છે એ દર્શાવેલ છે, એ આપણે જોઈ લઈએ. જો જો કઈ રીતે આપણું છે જોઈએ આપણે, જો જોઈ જે ફલન અને ફલિતાંડનું નિર્માણ કઈ રીતે થાય છે એની તમને તમારી બુકમાં પણ આકૃતિ આપેલી છે, એના આધારે આપણે જોઈએ કે પુષ્પમાં ફલનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે. ખાલી સમજવાનું છે, બુકમાં તમને આકૃતિ આપી છે, હું સમજાવું છું એમાં ધ્યાન દેજો કે પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય છે. ત્યારબાદ શું થાય તો કે ફલનની પ્રક્રિયા થાય છે. જેવી રીતે મનુષ્યમાં ફલનની પ્રક્રિયા થાય એમ જ આમાં પણ શું જોવા મળે કે જ્યારે નર જન્યુ અને માદા જન્યુના મળે મતલબ સંયુગમન થાય ભેગા થાય ત્યારે કઈ પ્રક્રિયા થાય, ફલનની પ્રક્રિયા થાય છે. ફલનની વ્યાખ્યા પણ કહી શકીએ, નર જન્યુ અને માદા જન્યુનું સંયુગમન થવાની ક્રિયાને શું કહે છે, ફલન કહે છે. સંયુગમન મતલબ કે ભેગા થાય એટલે ક્રિયાને ફલન કહે છે. ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે જ્યારે પરાગરજ પરાગાશન પર સ્થાપિત થાય ત્યારે ફલનની પ્રક્રિયા શરૂ થાય. તેમાં પરાગાશન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે. જ્યારે એ પરાગાશન પર સ્થાપિત થઈ જાય પરાગરજ, જે આ પરાગરજ છે એ અહીંયા પરાગાશન પર શું થઈ ગયું, સ્થાપિત થઈ ગયું, મતલબ મેં અહીં પહોંચી ગઈ, સ્થાપિત થઈ ગઈ મતલબ એની ઉપર બેસી ગઈ પરાગરજ, ત્યારે એ શું થઈ જાય છે, અંકુરિત થઈ જાય છે, ફલન માટે એ તૈયાર થઈ જાય છે. તેમાંથી એક પરાગ નલિકા ઉત્પન્ન થઈ પરાગ વાહિનીમાં આગળ વધે છે. જુઓ આ એક પ્રકારની કેવી છે, પરાગ નલિકા. અહીં શું ઉત્પન્ન થયું, અંકુરિત થયું એટલે પરાગ નલિકા ઉત્પન્ન થઈ અને એ પરાગ નલિકા આ શું કહેવાય, પરાગ વાહિની. જો આ શબ્દ બધા છે ને પરાગ પરાગ કન્ફ્યુઝન ન થાય ધ્યાન રાખજો. પરાગવાહિની મતલબ કે જે સ્ત્રી કે શરણનો આ પરાગવાહિનીનો ભાગ છે એમાં આ શું પસાર થશે, તો કે પરાગ નલિકા ઉત્પન્ન થઈ અને અહીં આગળ વધશે, પરાગવાહિનીમાં આગળ વધશે. આ ભાગ છે આ આગળ વધ્યું પણ આ ભાગ કયો છે, તો કે આ પરાગવાહિનીની અંદરથી શું થશે, પરાગ નલિકા પસાર થશે. પછી શું થાય આગળ, તો કે પરાગ નલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશ, જે આ સ્ત્રી કે શરણનો અંડકોષનો ભાગ છે અંડાશયનો ત્યાં એ પ્રવેશે છે. જુઓ તમને ઇન્ડિયા પાસે આ પરાગ નલિકા છે એ અહીંથી આવી અને
અંડાશયમાં આવ્યું. અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુઓ અંડાશયના અંડકમાં દાખલ થાય છે. જે સ્ત્રીકેશરના અંડક આવેલા હોય મતલબ માદાજન્યુઓ હોય છે ન્યાની દાખલ થઈ જાય. જો અહીંયા બે તમને દેખાશે, બે પોઈન્ટ તમારી બુકમાં પણ દેખાશે તમને બે. તો એક શું છે, એક તો એના અંડકોષમાં આવેલો અંડક છે જ મતલબ માદાજન્યુ છે જ. બીજું છે પરાગ નલિકા દ્વારા શું આવ્યું, તો કે નરજન્યુઓ. ઉત્પન્ન થયેલા માદા જન્યુઓ સાથે સંયુગમન પામી, સંયુગમન મતલબ ભેગું થાય અને શેની રચના કરે છે, તો કે ફલિતાંડની રચના કરે છે. ફલિતાંડ એટલે કે નર જન્યુ અને માદા જન્યુના સંયુગમનથી રચાતા કોષ, એક પ્રકારનો કોષ બની ગયો બંને ભેગા થઈ, તો એને શું કહેવાય છે, ફલિતાંડ કહે છે. આખી ક્રિયા છે એને શું કહેવાય, તો કે ફલન કહે છે. ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બીજ બને છે. જે અંડાશય છે આપણે એ શેમાં, ફળમાં પરિણમે છે અને ફળમાં શું થઈ જાય છે, તો કે જે અંડક છે એ વિકાસ પામી અને બીજ બને. જે આખો અંડક છે એ શું બની જાય, બીજ બની જાય છે, અને જે આખો અંડાશય છે એ એક પ્રકારનું ફળ બની જાય છે. સમજાય એટલી પ્રક્રિયા શું થાય, તો કે જ્યારે પરાગરજ ઉડી, જે આપણે જોશું કયા માધ્યમ દ્વારા પરાગરજ આવી શકે છે, તો કે ઉડી અથવા તો ઈનાઈ જગ્યા હોય અથવા તો પાણી દ્વારા. જ્યારે પરાગરજ અહીં આવે છે પરાગાશય પર, ત્યારે એ શું થઈ જાય, અંકુરિત થઈ જાય છે. અંકુરિત થયા પછી શું થાય, તો કે એમાંથી એક પરાગ નલિકા ઉત્પન્ન થાય છે અને એ પરાગ નલિકા જે સ્ત્રીકેશરનો પરાગવાહિનીનો ભાગ છે એમાંથી પસાર થઈ અને ક્યાં પહોંચે છે, તો કે અંડકોષમાં પહોંચે છે. અંડકોષમાં જઈ જે માદાજન્યુ મતલબ અંડકોષમાં આવેલું અંડક, અંડક એટલે કે માદાજન્યુ, જે માદાજન્યુ છે એની સાથે સંયુગમન થાય છે અને સંયુગમન થઈ અને કઈ પ્રક્રિયા થાય, તો કે ફલનની ક્રિયા થાય છે અને એના દ્વારા બીજ અને ફળ ઉદ્ભવે છે. સમજાઈ ગઈ આટલી પ્રક્રિયા શું છે. ત્યાર પછી જુઓ તમારી બુકમાં કીધું છે કે ફળ અને બીજ નિર્માણ. ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે અને પુષ્પના બીજા ભાગો શું થાય, ખરી પડે છે. ફળ એ પાકી ગયેલું અંડાશય છે. આપણે કીધું ને કે અંડાશય આખું બની જાય છે શું, ફળ. તો એનો મતલબ શું થયો, કે પાકી ગયેલું અંડાશય છે એને શું કહેવાય છે, ફળ કહેવાય છે. અંડકોષમાંથી બીજ નિર્માણ પામે છે અને બીજ રક્ષણાત્મક બીજા વરણમાં ભ્રૂણ ધરાવે છે. જે બીજ નિર્માણ પામે એ શું ધરાવે, એક રક્ષણાત્મક ભ્રૂણ ધરાવે. ભ્રૂણ એટલે કે પાછું એ શું બને છે, ધીરે ધીરે આખું નવો છોડ અથવા તો નવા પુષ્પ કે નવા ફળ સ્વરૂપે નિર્માણ પામે. કેટલાક માંસલ ફળો હોય છે અને કેટલાક રસાળ ફળો હોય છે, જેવા કે કેરી છે, સફરજન છે, નારંગી છે, અને કેટલાક કઠ ફળો કેવા હોય, કઠણ હોય છે. તો કેવા, બદામ, અખરોટ, ફળોમાં પણ પ્રકાર હોય ને, માંસલ ફળ હોય, રસાળ ફળ હોય અને અમુક કઠણ ફળ હોય, મતલબ ખૂબ જ કઠણ હોય તો બદામ છે અથવા તો અખરોટ છે, એવા બધા કેવા હોય, કઠણ હોય, આપણે મોઢેથી તોડવા મુશ્કેલ પડી જાય છે. તો આ રીતે તમારી જે પુષ્પની ફલન પ્રક્રિયા છે એ જોવા મળે છે, કઈ રીતે ફલિતાંડનું નિર્માણ થાય છે અને કઈ રીતે ફલનની પ્રક્રિયા થાય છે આપણી, એ સમજાઈ ગઈ હશે. આકૃતિ સહિત તમે જોવો એટલે તમને આસાનીથી સમજાઈ જાય, તમે લખાણ પણ લખી શકો, પરંતુ આકૃતિ જો સમજાણી ન હોય તો તમે ન સમજી શકો પ્રક્રિયા. યાદ રાખવાનું છે કે પરાગરજ આવે છે, ક્યાંથી આવે, પરાગાશયમાંથી જ પરાગરજ આવી, અને આ જે ભાગ છે બધા આકૃતિમાં દર્શાવેલા ભાગ છે આ બધા એ કેના છે, બધા સ્ત્રીકેશરના ભાગ છે. પરાગરજ એવી છે પુંકેશરમાંથી સ્ત્રીકેશરમાં દાખલ થશે અને અંડક સાથે પ્રક્રિયા કરી એટલે કે ફલનની ક્રિયા થઈ અને શેનું નિર્માણ કરે, ફલિતાંડ અને ભ્રૂણનું નિર્માણ કરે છે. અહીંયા સુધી આપણે રાખીશું. અસ્તુ. જય હિન્દ.